જો અસતત આવૃત્તિ વિતરણની આપણે વાત કરી આ પ્રિયની અંદર, ગઈ વખતે સતત અને અસતત ચલની માહિતી પ્રાપ્ત કરી, ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ જોયું. હવે આજે આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો આની અંદર અસતત માહિતીના વિતરણની અંદર તમારે અહીંયા આપેલું છે, શહેરના એક માર્ગ પર મે માસ દરમિયાન થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા આપેલી છે. તો આનું આપણે વર્ગીકરણ કરવું હોય તો જેમ આપણે નવમા દસમામાં તમે કરતા હતા એ જ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. 0 1 3 2 0 3 4 5 0 1 0 એ રીતે આપણને આ આપેલા છે એ પ્રમાણે આપણે વર્ગીકરણ કરી શકીએ. તો સૌથી મોટો પ્રાપ્તાંક કેટલો છે આમાં? 5, અને સૌથી નાનો 0. તો એ રીતે આપણે આગળ અહીંયા જુઓ, અકસ્માતોની સંખ્યા 0 1 2 3 4 અને 5. 0 એમાં આવૃત્તિ ચિહ્ન, 0 વાળા શું કરવાનું? આવૃત્તિ ચિહ્ન કરવાનું. 1 ઉપર હોય ને 1ના ખાનામાં 2 હોય ને 2 અકસ્માતની સંખ્યા 3, એ રીતે અહીંયા વર્ગીકરણ કર્યું. તો આ રીતે આપણે આ દાખલો શું છે બહુ સહેલો છે અને એ પ્રમાણે આગળ વધવાનું છે. અને અસતત આવૃત્તિ વિતરણ કઈ રીતે કરવું એ તમને લગભગ ખ્યાલ હતો જ નવમા દસમામાં, છતાં પણ એને અત્યારે શું કરવાનું છે? તાજું કરવાનું છે. તો આ વિષયની અંદર આટલું ધ્યાન રાખવાનું. થેન્ક યુ.